અંજાર વિધાનસભા મત વિસ્તારમાં સતત પાંચમી વખત ચૂંટાયેલા ગુજરાત સરકારના સંસદીય સચિવ શ્રી વાસણભાઈ તોતિંગ વિજય લઈને અંજાર સુધી ઠેર ઠેર ગામડાઓમાં તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રિના અંજાર ખાતે વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આ વિજય સરઘસ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા તથા વાસણભાઈને અભૂતપૂર્વ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સૌપ્રથમ કચ્છની છ બેઠક પૈકી અંજાર બેઠકનું પરિણામ જાહેર થયું હતું જેમાં વાસણભાઈ આહિરનો સતત પાંચમી વખત ઐતિહાસિક વિજય થયો હતો એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી નીકળ્યા બાદ તેઓનું પ્રથમ સ્વાગત શેતપીર ચોકડી મધ્યે ત્યારબાદ કુકમા મધ્યે અને માદ્રેવતન રત્નાલ સાપેડા ખાતે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું લોકો મોટી સંખ્યામાં કતારબંધ લાઇનમાં ઊભા હતા અને વાસણભાઈ આહિરને અભિનંદન પાઠવતા હતા આ પ્રસંગે વાસણભાઈ આહિર રસ્તા પર ઉભેલા તેમના ગ્રામ્ય સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું ખાસ કરીને શ્રી વાસણભાઈ અને વેશભૂષા ધારણ કરી કળશધારી કુમારિકાઓએ શ્રી વાસણભાઈને શુકનનું કંકુ તિલક કરી અદભુત સ્વાગત કર્યું હતું ત્યારબાદ રતનાલ પોતાના વાસણભાઈનું સતત પાંચમી વખત વિધાનસભામાં ધારાસભ્ય પદ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ શ્રી વાસણભાઈ અને તેમનો રસાલો અંજાર પહોંચ્યો હતો જ્યાં પ્રથમથી જ લોકોના ટોળા શ્રી વાસણભાઈ આહિરનું ભવ્યાથી ભવ્ય બહુમાન કરવા માટે ઊભા હતા અને શ્રી વાસણભાઈ આહિરે અંજારમાં પ્રવેશ કર્યો ત્યારે વાસણભાઈ આહિર તું આગે બઢો હમ તુમારે સાથ હૈ તેના નારા લગાડવામાં આવ્યા હતા ત્યારબાદ શ્રી વાસણભાઈ વિજય સરગર શહેરના રાજમાર્ગ પર ફર્યું હતું અને ઠેર ઠેર લોકોએ તેમને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અંજારની વેપારી આલમે પણ ઉમળકાભેર આવકાર આપ્યો હતો આ તકે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી વાસણભાઈએ સતત પાંચમી વખત જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદાતાઓનો આભાર માન્યો હતો ખાસ કરીને શ્રી વાસણભાઈના વિજય માટે પડદા પાછળના કિંગમેકર તરીકેની ભૂમિકા અદા કરનાર ત્રિકમભાઈ આહિર નવગણભાઈ આહિર અને રણછોડભાઈ આહિર દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સતત બે માસથી રાત દિવસ જોયા વગર લોકોનું અભિવાદન કરનાર મતદાતાઓનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ કિશોર દાવડા પૂર્વ શહેર પ્રમુખ કિશોર ખટ્ટાઉ જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ વિગેરે ઉપસ્થિત રહી વાસણભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા